નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 21 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 21 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ 16 મેના રોજ કયા રાજ્યે પોતાનો રાજ્ય દિવસ ઉજવ્યો? તો તે છે સિક્કિમ રાજ્ય. સિક્કિમ, રાજધાની ગંગટોક, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ ગંગાપ્રસાદ, વિધાનસભાની બેઠકો 32, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1, ને સ્થાપના વર્ષ છે 16 મે 1975. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની પોલીસે કોરોના યોદ્ધાઓ માટે થર્મલ કોરોના કોમ્બેટ હેડગિયર લોન્ચ કર્યું? તો તે છે દિલ્હી રાજ્ય પોલીસ. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે કર્મચારીઓને આપવામાં આવતા 7 પ્રકારના ભથ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 4. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યની સિંચાઈ પરિયોજનાઓ માટે AIIB સાથે $145 મિલિયનની સમજૂતી કરી? તો પશ્ચિમ બંગાળ રાજ્યની સિંચાઈ પરિયોજના માટે આ સમજૂતી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ કોણે MIRSD COVID-19 ડેશબોર્ડ વિકસિત કર્યું? તો આ વિકસિત કર્યું છે IIT ગાંધીનગર, ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6. હાલમાં જ કેન્દ્ર સરકારની કઈ યોજનાના 4 વર્ષ પૂરા થયા? તો તે યોજના છે ઉજ્જવલા યોજના, કે જેના 4 વર્ષ પૂરા થયા છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 7. હાલમાં જ કોના દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો? તો આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યની પોલીસે
થર્મલ કોરોના કોમ્બેટ ડ્રોન લોન્ચ કર્યું, તો તે છે દિલ્હી રાજ્યની પોલીસ, દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરવાની જાહેરાત કરી? તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર, છત્તીસગઢ રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસૂયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશે સિંગયુન 201 અને 202 નામના બે ઉપગ્રહો લોન્ચ કર્યા? તો આ બે ઉપગ્રહો લોન્ચ કર્યા છે ચીન દેશે. ચીન પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનમિન્બી. પ્રશ્ન 11. હાલમાં જ કોણે શ્વસન પ્રક્રિયામાં સહાયતા કરનાર સ્વસંચાલિત ઉપકરણ સુંદરમ વેન્ટાગોલ વિકસિત કર્યું? તો આ વિકસિત કર્યું છે આઈઆઈટી મદ્રાસ. તમિલનાડુ રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 12. હાલમાં જ કોણે COVID-19 માટે પોતાના પગારમાં 30% કાપ મૂકવાની જાહેરાત કરી? તો તે છે રામનાથ કોવિંદ. ભારતના રાષ્ટ્રપતિ છે વર્તમાનમાં શ્રી રામનાથ કોવિંદ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ વિક્ટોરિયા ફોલ્સ ફરીવાર ખોલવામાં આવ્યો, આ કઈ નદી પર બનેલો છે? તો આ ફોલ્સ બનેલો છે જાંબેજી નદી પર. પ્રશ્ન 14. હાલમાં જ નાડાની અનુશાસન પેનલમાં ફરીથી કોને સામેલ કરવામાં આવ્યા? તો ફરીથી સામેલ કરવામાં આવ્યા છે અખિલ કુમાર નાડા, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ વિશ્વ દૂરસંચાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 17 મેના રોજ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.